દર્શક મિત્રો, સ્પાર્કલ 2011માં આગળ વધીએ. ચેમ્બર ઓફ કોમર્સના આયોજન, 4 દિવસના આયોજનમાં મારી સાથે ઉપસ્થિત છે ચિંતનભાઈ શાહ, જેઓ મહિમા જેમ્સના સરસંચાલક છે. ચિંતનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મહિમા જેમ્સનું કેટલા વર્ષથી તમારી પેઢી અસ્તિત્વમાં છે અને અત્યારે આપ ક્યાં કાર્યરત છો, આપનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ક્યાં છે અને આખા દેશભરની અંદર તમે માર્કેટિંગ નેટવર્ક કેવી રીતે પાથરેલો છે? મારી કંપની છેલ્લા 15 વર્ષથી ઓલ ઓવર ઇન્ડિયામાં, લગભગ દિલ્હી, બોમ્બે, સુરત બધે જ મારી પોલિશ વેચાય છે અને મારી મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા જ છે, સુરતમાં અથવા ત્યાં કતારગામ પર. અને ઇટ્સ બસ. આ જે અત્યારે અહીં પ્રોડક્ટ મૂકેલી છે એ વિશેની થોડી માહિતી આપશો, શું છે, કેમ અલગ અલગ રીતે તેનું કેવી રીતે પૃથ્થકરણ કરવામાં આવે છે, એનાલિસિસ કરવામાં આવે છે, કલર વાઇઝ છે, આકાર વાઇઝ છે, શું છે આ બધું? અમે ટોટલી લૂઝ ડાયમંડમાં, એટલે સિંગલ પીસમાં જ અહીંયા ડિસ્પ્લે કર્યું છે. 30 પોઈન્ટથી લઈને 5 કેરેટ સુધીના હમણાં પોલિશ સ્ટોન્સ છે, એમાં રાઉન્ડથી લઈને ટોટલી શેપ્સ, ફેન્સી શેપ્સ, અને પ્લસ આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ ફેન્સી કલર્સ પણ મૂક્યા છે, જે લગભગ આખા ડોમમાં લગભગ કોઈના પાસે આવા કલર્સ નથી. અને ટોટલી લાઈક રેન્જ તમને જેટલી રેન્જ તમને 15,000 રૂપિયાથી લઈને 15 લાખ કે 20 લાખ કે 50 લાખ સુધીના બધાના જ હીરા મળે છે. છૂટકની અંદર અહીંથી બી કોઈ ડાયમંડ ખરીદવા હોય તો એ ખરીદે? હા, ખરીદી શકે છે. એ જે રીતે ટર્મ્સ કન્ડિશન્સ હોય એવી રીતે અમે વેચી પણ શકીએ છીએ, એ ગ્રાહક પર ડિપેન્ડ છે. ચિંતનમાં એક મુદ્દો એવો છે કે એનું પ્રમાણિત, કારણ કે આ તો વિશ્વાસનો ધંધો છે અને કસ્ટમરને હું નથી માનતો ભાગ્યે એની અંદર કંઈક સમજ પડતી હોય, પરંતુ તમારી જ્યાં GIA ની જે આખી ટેકનોલોજી છે અથવા તો એ જે સંસ્થા છે એના પ્રમાણિત આ ડાયમંડ હોવા જોઈએ એવું અમે સાંભળ્યું છે. આ વાત સાચી છે? એકદમ રાઈટ છે, કારણ કે આજે આજનો ગ્રાહક એને પણ સેટિસ્ફેક્શન આપવા માટે અમારે GIA સર્ટિફિકેટ કરાવવું જ પડે છે. GIA IGI જે ઇન્ડિયન જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાની છે અને GIA US ની છે. એના વગર કોઈ બાયર કે કોઈ પણ ગ્રાહક આજે લોકલ પણ હોય તો તમે કેમ સાંભળ્યું કે GIA કઈ છે? એવી રીતના એ લોકો પણ ડિમાન્ડ કરે છે કે GIA વગર અમારે માલ નથી લેવો. આથી 5 કે 10% લોકો જ હશે કે જે GIA વગર કે જેને નોલેજ નથી ડાયમંડનું એ લે છે અને પૂરા ભાવ ચૂકે છે, પણ સમજતો માણસ GIA વગર લાઈક દે વોન્ટ બાય. અને GIA આપણે જે રીતે અત્યારે ડાયમંડ માર્કેટની અંદર મંદીનું વાતાવરણ છે, રૂપિયો જે રીતે તૂટી રહ્યો છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે, એટલે સૌથી વધુ તકલીફ થતી હશે તો તમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને થતી હોય છે. કેટલી તકલીફો તમે અનુભવો છો, કેવી રીતે અનુભવો છો અને એમાંથી નીકળવાનો ઉપાય શું? ઉપાય એ બધી તકલીફો હોય છે પણ એ હિડન હોય છે. જે તમે માલ લો છો એનું પેમેન્ટ કરવાના હોય ત્યારે તમારે ડોલર થોડું તકલીફ પડે છે, બાકી વેચવામાં તમને ગુણાકાર તો એ જ આવે છે, પણ ઓવરઓલ તો જોતા તકલીફો ઘણી છે. એ બધી હિડન હોય એટલે ખબર નહીં પડે શું છે એક્ઝેક્ટલી. તમે જે ઉલ્લેખ કર્યો છે અપગ્રેડિંગ વિથ લેટેસ્ટ ટેકનોલોજી, આ લેટેસ્ટ ટેકનોલોજી તમે ક્યાંથી લાવતા હોવ છો? સુરતમાંથી બનતી હોય છે કે બહારગામમાં? સુરતમાંથી હોય છે, ઘણા હોય છે ત્યાંથી, આપણે ઇઝરાયલથી હોય છે, જેમ સરીન ટેકનોલોજી છે, હિલિયમ, લેક્સેસ ને બધું છે, અમે ટોટલી એ લોકો પર જ છીએ, એ લોકોનું જ યુઝ કરીએ છીએ મોસ્ટલી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં. એટલે મોસ્ટલી સુરતમાં જ ઇનહાઉસ તો લગભગ નથી બનતું, પણ બધું ઇમ્પોર્ટ જ થાય છે આઉટ ઓફ થી. તમે મોટે ભાગે રફ ખરીદતા હો છો? અમે રફ ખરીદે અને રફ ખરીદીને પછી એનું પોલિશિંગ કરતા હોય છે. અને તમારું જે કતારગામની કંપની છે ત્યાં બધું મેન્યુફેક્ચરિંગ ટોટલી મારી પોતાની કંપનીમાં જ થાય છે. એક રફ મટીરિયલ આવે છે અને પોલિશ થઈને જ પછી બહાર જાય છે. સર્ટિફિકેશન માટે મારે મોકલવું પડે છે બોમ્બે, જ્યાં મારી હેડ ઓફિસ છે ત્યાં સેલ થાય છે, અને મોસ્ટલી જે GIA અને IGI થતું એવી રીતે જ સેલ થાય છે. ચિંતનભાઈ, આ પ્રકારના એક્ઝિબિશનમાં તમે આગાઉ ભાગ લીધો છે? ના, મેં સ્પાર્કલમાં ફર્સ્ટ ટાઈમ લીધો સુરતમાં, બાકી બોમ્બે IIJS, સિગ્નેચર, હોંગકોંગ UBM એ બધે અમે પાર્ટિસિપેટ એવરી યર કરીએ છીએ. તો આપની સંસ્થા મહિમા જેમ્સને ખૂબ ખૂબ સફળતાની હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આ ચિંતનભાઈ શાહ મહિમા જેમ્સના સરસંચાલક પોતાના વિચારોની સાથે આપની યાદ રહ્યા છો સ્પાર્કલ 2011.